નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ચોવીસ કલાક અને હું છું તમારી સાથે હિતલ ત્રિવેદી અને આજનો વિષય છે નાના બાળકોની મોટી ચર્ચા તમે મોટા લોકોને તો ઘણી વાર ચર્ચા વિશે સાંભળ્યા હશે કે એ લોકો ઘણી વાર કોઈક ટોપિક ઉપર ચર્ચા કરતા હોય છે પરંતુ આજે આપણે મારા જેવા નાના નાના બાળકો સાથે ચર્ચા કરીએ એના આપણે એ કેટલાક ટોપિક્સ જેવા કે ટ્રાફિકના નિયમો પછી પર્યાવરણ અંગેનું તેમજ મોબાઈલ આપણા માટે સારો છે કે ખરાબ મોબાઈલ ગુડ ઓર આપણે ચર્ચા કરીએ તો હું તમને કહું કે ટ્રાફિકના નિયમો જે સરકારે બનાવ્યા છે એ આપણા આપણા માટે માટે સારા તો છે છે પરંતુ કેટલાક લોકો એનું પાલન નથી કરતા તેમને સરકારે સરકારે કરવો જોઈએ અને કેટલીક વસ્તુઓ જે બનાવી તેનું ધ્યાન પણ રાખવું જોઈએ તો મારો અભિપ્રાય તો તમે જોયો પરંતુ મારા જેવા કેટલાક મિત્રોનો પણ આપણે અભિપ્રાય લઈએ તો આપણે શરૂ કરીએ માહિર જોડેથી માહિર શું તમે એમને જણાવી શકો છો કે જે સરકારે ટ્રાફિકના નિયમો બનાવ્યા છે તે આપણા માટે સારા છે કે ખરાબ છે સરકારે જે આપણા માટે ટ્રાફિકના નિયમો લાયા છે એ આપણા માટે સૌથી સારા છે કારણ કે જ્યારે કે રેડ લાઈટ થઈ હોય ત્યારે બધા કોઈક ના કોઈક ને બહુ જલ્દી આવે પણ એ જતા જ છે જેમ કે જેમ કે 10 મિનિટ માં પહોંચવાનું છે અને 2 મિનિટ ખોટી થાય તો એમને બહુ જ હેરાની થાય છે એટલે પછી સીધા જતા રહે છે અને જ્યારે બીજી પટ્ટી જાય છે ત્યારે એનું એક્સિડન્ટ થાય છે અને એના રિલેટિવને બહુ જ ખોટું થાય છે કે આ કેવી રીતે થઈ ગયું અને પછી જ્યારે ખબર પડે કે આવું છે તો કે કે આર 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 અને પછી જ્યારે પછી કે હા નિયમ એને એટલે પછી આવું ભગવાને કીધું હતું કે ટ્રાફિક નિયમ પાળવાનો છે એટલે નતો એટલે પછી એનું એક્સિડન્ટ થઈ ગયું થેન્ક યુ ઓકે જ સરસ જવાબ મળ્યો છે આપણને માહિર પાસેથી હવે આપણે વાત કરીએ માનુષી પાસે માનુષી શું તમે જણાવી શકો છો કે ટ્રાફિકના નિયમોનું પાલન કઈ રીતે કરવું જોઈએ આપણે ટ્રાફિક ટ્રાફિકનું પાલન એવી રીતે કરવું જોઈએ જ્યારે રેડ લાઈટ હોય ત્યારે આપણે આપણું વાહન ના લઈ જવું જોઈએ બલકે આપણે ઊભું રહેવું જોઈએ આપણે જ્યારે ગાડી ચલાવતા હોય ત્યારે આપણે સીટ બેલ્ટ પહેરવો જોઈએ અને પીયુસી કરાવી જોઈએ અને હેલ્મેટ પણ પહેરવું જરૂરી છે ઓકે તો માનુષી શું તમે જણાવી શકો છો કે આજે જે નિયમો સરકારે બનાવ્યા છે એનું પાલન ન કરે એમના માટે શું દંડ હોવો જોઈએ એમને દંડ હોવો જ જોઈએ એમને ડંટ આપો પૈસાના દંટ આપો જેમથી એમને ખબર પડે કે આગળ જઈને એ બી ભૂલ ના કરી શકે ઓકે ખૂબ જ સરસ જવાબ મળ્યો છે આપણે માનુષી પાસેથી આપણે વાત કરીએ યુગ પાસે યુગ સરકારે જે ટ્રાફિકના નિયમો બનાવ્યા છે એનું પાલન જે લોકો નથી કરતા તેમને આપણે કઈ રીતે સમજાવી શકીએ આપણે આપણે એમને દંડ દઈને સમજાવી શકીએ કે હવે આ જો અત્યારે તમે પાંચસો રૂપિયાનો દંડ પે બીજી વારમાં હજાર પે ત્રીજી વારમાં તો લાયસન્સ જ રદ કરાવી દેવાનું તોય ના માને તો એમનું વ્હીકલ વ્હીકલ જપ્ત કરાવી દેવું જોઈએ પછી એમને તોય ના માને તો એમને જેલની સજા આપવી જોઈએ પછી જ એમને ધ્યાન પડે કે આપણે નિયમોનું પાલન કરવું જોઈએ અને કાં તો એ લોકો તોય પાલન ના કરે જ્યારે આમ જ્યારે એમની સિગ્નલ ચાલુ ના આવે તોય ત્યાં જાય એમનો એક્સિડન્ટ થાય ત્યારે એમને ખ્યાલ આવે કે હવે મારે નિયમ

ભાગે છે ને તો એ લોકો એવું ના કરવું જોઈએ ઓકે બીજું પછી કે જે ના માને એને પોલીસને પોલીસ ને જાણ કરવી જોઈએ ઓકે બરાબર આર્ય ની વાત પણ સાચી છે આપણે વાત કરીએ ખુશી જોડે ખુશી સરકારે જે નિયમો બનાવ્યા છે એ નિયમો નું પાલન કરવું જોઈએ પરંતુ કઈ રીતે કરવું જોઈએ તે નિયમો નું પાલન કરવું જોઈએ જેમ કે ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવી જોઈએ કોઈ પણ સાધન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ સિગ્નલ સિગ્નલ જ્યારે રેડ થાય ત્યારે ઊભું રહી જવું જોઈએ જ્યારે ગ્રીન થાય ત્યારે આપણે ગાડી ચલાવવી પડે અને એ પણ છે કે લાયસન્સ વગર ગાડી ના ચલાવવી જોઈએ ઓકે ખુશી ખૂબ જ સુંદર જવાબ આપ્યો છે આપણે વાત કરીએ વિહાન જોડે વિહાન તમે જણાવો કે સરકારે જે નિયમો બનાવ્યા છે ટ્રાફિકના એ ટ્રાફિકના નિયમો તો ખરી છે પરંતુ જો કોઈ એનું પાલન ના કરે એમને દંડ પણ આપે પરંતુ તો પણ એ ના માને તો એમને સમજાવવા માટે શું કરવું જોઈએ એમને સજા આપવી જોઈએ બે બે મહિનાની જેલમાં સજા આપવી જોઈએ અને પછી ના માને તો એમનું લાયસન્સ રિજેક્ટ કરી દેવું જોઈએ અને ગાડી લઈ એમનું વ્હીકલ વ્હીકલ લઈ લેવું જોઈએ ઓકે ખૂબ જ સુંદર જવાબ આપ્યો છે તમે અને હવે આપણે વાત કરીએ પરિજોટ પરી તમને ખબર છે ટ્રાફિકના નિયમો આપણે કયા કયા છે હા મને ખબર તો છે ગ્રીન લાઇટ એટલે ગો યલો લાઇટ એટલે રેડી રેડ લાઇટ એટલે સ્ટોપ એમાં એવું હોય છે કે અમે નાના નાના બચ્ચાઓ સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન કરીએ છીએ અને એમાં અમે બનીએ છીએ સિગ્નલ ટ્રાફિક સિગ્નલ મતલબ કે ટ્રાફિક પોલીસ એમ કરીને જે મોટા છે એમને એવી ખબર નહીં પડતી અમને તો આટલી ખબર પડે છે ખૂબ જ સુંદર વાત કરી છે પરીએ કે જે મોટાઓને નથી ખબર પડતી પરંતુ બાળકોને ખબર પડે છે આવી સરસ વાત જણાવવા માટે ખૂબ ખૂબ આભાર પરી તમારો વાત કરીએ રીતિકા જોડે રિતિકા શું તમે એમને જણાવી શકો છો કે જે ટ્રાફિકના નિયમો સરકારે બનાવ્યા છે એને ફોલો કરવા માટે શું કરવું જોઈએ હમ ફોલો કરવા કે સજસ્ટ ટ્રાફિક સિગ્નલ્સ ફોલો કરેગે અગર સપોઝ રેડ લાઇટ હો તો સ્ટોપ હોના ઓર ગ્રીન લાઇટ હો तो फिर जाना एंड uh, जो ग्रीन लाइट हो तो कोई कोई किसी किसी का ध्यान नहीं रहता और वो वहीं पे रुक गए और ऐसे नहीं होना चाहिए क्योंकि उसके वजह से ही तो ट्रैफिक होता है और जो रेड लाइट और वो बीच में घुस जाते हैं एंड ऑल इसके वजह से सब होता है और अब क्या कर सकते हैं हम ट्रैफिक सिग्नल को लोगों को समझाने के लिए हम लोगों को समझाने के लिए रैली रैली निकालते हैं रिलीज निकालने ते, निकालते बहुत सारे टॉपिक्स के लिए जैसे कि स्वच्छता अभियान के लिए रिलीज निकालते हैं इसके लिए ट्रैफिक सिग्नल्स के लिए भी एक रैली निकालनी चाहिए जैसे कि हमें ट्रैफिक सिग्नल्स फॉलो करनी चाहिए एंड इसके वजह से एक्सीडेंट्स बहुत सारे होते हैं और ट्रैफिक सिग्नल्स सपोज कोई फॉलो करता है तो एक्सीडेंट के चांसेस कम होते हैं तो इस रीज़न से भी एक्सीडेंट्स को कम करने के लिए एंड डेवलपमेंट के इश्यूज में भी हम ટ્રાફિક સિગ્નલ્સ કો ફોલો કરી શકતે હૈ ખૂબ જ સુંદર ઉત્તર આપ્યો છે આપણે રીતિકાએ તો હું અહીં મારો મુદ્દો કમ્પ્લીટ કરું છું અને હું ખુશીને વિનંતી કરીશ કે અહીં તે એનો મુદ્દો લઈને આવે ખુશી થેન્ક યુ હેતલ હું ખુશી જોશી તમે ટ્રાફિકના નિયમોની વાત તો જોઈ હવે મારો મુદ્દો છે સ્વચ્છતા અભિયાન તો ચાલો મારા બાળ મિત્રોને પ્રશ્નો પૂછીએ અને તેમના પાસેથી સુંદર સુંદર જવાબો મેળવીએ તો હું સૌથી પહેલા પ્રશ્ન પૂછીશ મહિને તમે સ્વચ્છતા જાળવો છો હા કેવી કેવી જગ્યાએ નદી પાસે કોઈ પણ લોકો કચરો ફેંકી દે છે જેમ કે કોઈ પણ પિકનિક પર આવ્યો એમની ફેમિલી જોડે પણ ત્યાં નાસ્તો અને પાણી પીને પેકેટો ફેંકી દે છે અને બોટલો ફેંકી દે છે અને જ્યારે વરસાદ થાય છે ત્યારે બધો કચરો નદી પાસે જતો રહે છે અને નદીમાં હું ફરવા ગયો

હા હોય છે ને શું તમે ડસ્ટબિનનો ઉપયોગ કેવી રીતે કરો છો ગવર્મેન્ટે આપણે આપણી જોડે બે ડસ્ટબિન આપે છે બ્લુ અને ગ્રીન ગ્રીનમાં આપણે સૂકો કચરો નાખવો જોઈએ અને બ્લુમાં આપણે ભીનો કચરો જેમ કે આપણા ઘરમાં જે ધૂળ ધૂળ માટી જેવી કચરો વાળતા હોય ત્યારે આપણે લઈને કોરા કચરા એટલે ગ્રીન ડસ્ટબિનમાં નાખવાનો ભીનો કચરો જેમ કે શાકભાજી હોય એ એને જે છોડ છોડ હોય ને એ બધું લઈને આપણે બ્લુ ડસ્ટબિનમાં નાખવું જોઈએ જેમ કે ભીનો બીના ડસ્ટબીન મતલબ બીના માટેનો જે ડસ્ટબિન હોય છે હા તમે નદીમાં કેવા પ્રકારની સ્વચ્છતા જોઈ છે જેમ કે લોકો જ્યારે બહાર ફરવા જતા હોય જેમ કે નર્મદા પાસે ત્યાં ખાવાની વસ્તુ લઈને જતા હોય છે ત્યાં ત્યાં એની અંદર કચરો ને બધું નાખી દેતા હોય છે પણ હું એમને વિનંતી કરું છું જ્યાં જાવ ત્યાં કચરો નાખો નહીં આપ આપણી ગવર્મેન્ટે સરકારે આપણે ડસ્ટબીનની વ્યવસ્થા કરી છે દરેક સો સો મીટરની જગ્યાએ આપણે ડસ્ટબિન મૂકેલા છે તો ત્યાં જઈને તમે કચરો નાખો આવડી જગ્યાએ નાખતા નહીં બસ ખાલી એવું મારું કહેવું છે હા યુગે તો ખૂબ જ સરસ જવાબ આપ્યો છે તો હવે હું પ્રશ્ન પૂછીશ માનુષીને શું તમારા શહેરમાં સ્વચ્છતા હોય છે

સ્વચ્છ તો છે પણ અમારા સ્કૂલમાં ઘણા સ્ટુડન્ટ એવા છે કે કચરા ફેંકીને જ જાય છે રોજ રોજ એવું હોય છે કે જેમ કે માહિર અને યુગે કીધું નદી નદીમાં કચરો ના હોવો જોઈએ પણ હું મારું કેવું છે નદી ગાર્ડન ભલે નદી જરૂરી નથી નદી ગાર્ડન માં કચરો ના હોવો જોઈએ હું તો કહો આખા માં કચરો ના હોવો જોઈએ મારું કેવું છે કે ભારત જ આપણું ઘર છે ઓકે હું પ્રશ્ન પૂછીશ હવે પરીને શું તમે સ્વચ્છતા જાળવો છો હા હું જાણવું છું સરકારે આપણને બે ડસ્ટબીન આપ્યા છે એક બ્લુ અને ગ્રીન તો હું એક દિવસ મારા ફ્રેન્ડના ઘરે ગઈ હતી અને એનું ઘર ખૂબ જ સરસ હતું તો હું શું એના ઘરે જતી રહીશ રહેવા ના હું પણ મારું ઘર એ રીતના સજાઈશ અને મારા ઘરે રહીશ અગર આપણા ઇન્ડિયામાં કેવું છે બધા એવું વિચારતા હોય છે અમેરિકા ઓસ્ટ્રેલિયા તો શું આપણે આપણું ઇન્ડિયા એ એ જ રીતના આપણે ક્લીન કરવું જોઈએ તો બધા અહીંયા પણ આવવાનું વિચારે ખૂબ સરસ હવે હું પ્રશ્ન પૂછીશ વિહાને શું તમે ડસ્ટબિનનો ઉપયોગ કરો છો હા હું ડસ્ટબિનનો ઉપયોગ કરું છું ચાહે પ્રોજેક્ટ બનાવવાનું કામ હોય કે જેમાં એક્સ્ટ્રા પેપર્સ આપણે કચરામાં નાખવાનું હોય તો એને ડસ્ટબિનમાં નાખું છું કે એ બહુ મોટું કામ હોય કે જેમ કે કોઈ વસ્તુને રિપેર કરવાનું તો હું જે વસ્તુઓ કામની ના હોય એને ડસ્ટબિનમાં નાખું છું હવે હું પ્રશ્ન પૂછીશ હેતલને શું આપણો જે દેશ છે ભારત એ સુંદર છે પણ તેની સાથે સાથે સ્વચ્છ છે આપણો દેશ સુંદર છે અને સ્વચ્છ પણ છે પરંતુ કેટલીક જગ્યાએ હજી પણ સ્વચ્છતા જોવા મળતી નથી લોકો એવું વિચારે છે કે ઓસ્ટ્રેલિયા અમેરિકા કેટલા સ્વચ્છ દેશ છે અરે પણ તમે પણ તમારા દેશને આવી રીતે સ્વચ્છ બનાવો ને એક તો પહેલા તો પોતે કાગળિયું નાખતા નાખતા એવા બોલતા હોય કે ક્યાંય સ્વચ્છતા જ નથી ક્યાંય સ્વચ્છતા જ નથી પોતે માઓ ખાઈને ક્યાંક થૂકતા થૂકતા એવું બોલતા હોય કે સ્વચ્છતા જ નથી દેશમાં સ્વચ્છતા જ નથી પણ પહેલા પોતે સુધરો અને પછી દેશનો વાંક કાઢો પહેલાં પોતે કહેતા હોય અને સરકારનો વાં કરતા હોય એ શું પહેલાં પોતે સુધરો પછી બીજાને કહો પહેલાં પોતે સ્વચ્છ બનાવ પોતાના ઘરને સ્વચ્છ બનાવો પોતાની શેરીને સ્વચ્છ બનાવો પછી પોતાના શહેરને સ્વચ્છ બનાવો અને પછી આખા દેશને સ્વચ્છ બનાવો ખૂબ જ સરસ હવે હું પ્રશ્ન પૂછીશ રિત્તિકાને સ્વચ્છતા જાળવવા શું શું કરવું જોઈએ ક્લીન રખને કે લીએ હમે कचरा को डस्टबिन में फेंकना चाहिए और जहाँ जहाँ स्वच्छ नहीं है वहाँ पे हम कॉल करके बोल सकते हैं कि यहाँ पे नहीं है स्वच्छ तो एमसी इन द सेंस अभी प्रेजेंट है जो आके कचरा लेके जाती है सब सभी जगह फैसिलिटीज़ अभी अवेलेबल है बस हमें इतना देखना है फैसिलिटीज तो सब अवेलेबल है लेकिन हमें यूज करना आना चाहिए ना उसे जैसे कि डस्टबिन है तो डस्टबिन में फेंके बच्चे भी सपोज चॉकलेट खाते हैं तो पॉकेट में रख के जाते कि घर जाके हाँ डस्टबिन में फेंकना चाहिए भाई ये सेंस बड़े लोगों बड़े लोगों में हमें देखने नहीं मिल रहा है अगर छोटे बच्चे तो इस इस तरीके से मैं बोलना चाहूंगी कि छोटे बच्चे तो सुधर रहे हैं वो ना नहीं बोल रहे लेकिन उनको देख के बड़ों को भी सुधरना चाहिए खूबत સરસ મારો મુદ્દો અહીંયા પૂરો થઈ છે તો હવે હું રિતિકાને વિનંતી કરીશ કે તેમનો મુદ્દો ચાલુ કરે મે હું રિતિકા મુદલયર આપકે સામે જેસે કે આપણે દેખા આ અભી ટ્રાફિક રૂલ્સ કે બારે મેં હમણે સુન લિયા હે સ્વચ્છતા કે બારે મેં સુન લિયા હે એન્ડ ધીસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ટોપિક જો અભી ધ્યાન મેં રખા જા રહા હે બહોત ધેટ ઇઝ એનવાયરમેન્ટ એન્ડ પર્યાવરણ પર્યાવરણ કો કેસે બચാനാ હે ઓર ઇસકે બારે મેં મેરે દોસ્તો ક્યા સોચ રહે હે હબ હમ દેખતે હે अब मैं क्वेश्चन पूछने वाली हूँ मेरी छोटी फ्रेंड परी से ओके परी कौन कौन से टाइप्स की पॉल्यूशन होते हैं एयर पॉल्यूशन और एक नॉइज पॉल्यूशन उसमें क्या होता है उसमें हब को भी प्रॉब्लम होता है तो मैं ऐसा कहना चाहती हूँ कि प्लीज़ प्लांटेशन करें और उससे क्या पक्षियों को भी नॉइज होता है वो भी डिस्टर्ब होता है और एनिमल्स भी डिस्टर्ब होते

આપણા બહુ જ પ્રદુષણ થાય છે અને આપણને હેરાની થાય છે શ્વાસ લેવામાં લેવામાં અને પક્ષીઓને પણ હેરાની થાય છે કે હવે કઈ રીતના શ્વાસ લઈ એના એટલે આપણે નાની નાની જગ્યાએ બાઇક લઈને નહીં જવું અને એક્ટિવા થેન્ક યુ અબ મેં ક્વેશ્ચન યુગ યુગસે ઓકે યુગ પોલ્યુશન જેમ કે આપણે જોયું છે અત્યારે દિલ્હીમાં કેવી સિચ્યુએશન આવી ગઈ છે ઓર અને ઇવન ડેમાં બધું ફોગી ફોગી થઈ છે આપણે અહીંયાથી સામે જુઓ તો આપણને કંઈ દેખાતું નથી એ બધું થયું છે પોલ્યુશનના લીધે આપણે અહીંયાથી નજીકે જવાનું જેમ કે આને કીધું છે જે અહીંયાથી બાજુમાં જવાનું તો આપણે બાઇક લઈને જતા રહીએ છીએ દૂધ લેવા જુઓ જેમ કે બાઇક લઈને જતા રહીએ છીએ એક્ટિવા લઈને જતા કહું છું ચાલતા જાઉં કાં તો સાયકલ લઈને જાઓ એ વધારે બેસ્ટ કહેવાય એથી પેટ્રોલ ફ્યુલે ઓછું બળશે અને એરમાં જે પોલ્યુશન એ એ પણ ઓછું થશે થેન્ક યુ ગુડ આન્સર

જે પોલ્યુશન થઈ જ ગયું છે તો હવે એ હવે એને આપણે કંઈ કરી નથી શકતા પણ હવે પોલ્યુશન વધુ ના જોઈએ એના માટે આપણે પ્લાસ્ટિકની બેગ ના વાપરવી જોઈએ એના કરતાં આપણે કાપ કપડાની બેગ વાપરવી જોઈએ પછી જ જેમ કે માહિર અને યુગે કીધું કે ના જ્યાં નજીકની જગ્યા ઉપર આપણે વ્હીકલ લઈને ના જવું જોઈએ પણ આપણે સાયકલ નહીં તો ચાલતા જવું જોઈએ ઓકે અભી હમ દેખ રહે કે ટ્રીસ બહુ જ કાટા જરા એન્ડ ટ્રીસ કાટને કે

અરે પણ જુઓ તો ખરી એ નદીમાં લોકો પાણી પીવે છે નદીમાંથી એનો ઉપયોગ થાય છે આજુબાજુ ગામ હોય એનો પણ ઉપયોગ થાય છે તો એ જે નદીમાંથી જે પાણા જે કચરો નાખ્યો છે એને પણ દૂર કરવો જોઈએ આપણે અને જે બીજા પણ જળાશયમાં હોય એને પણ દૂર કરવો જોઈએ વ્રી હા ઓકે મોમડેડ ફોલો કરતે એ પોલ્યુશન કે સબ્સ મોમ ડેટ ફોલો કરતે હા આપને કભી પૂછે હા ક્યાં સમજાય પપ્પા કો મેં પપ્પાને એ સમજાવ્યું કે પોલ્યુશન ના કરો ના કરો જો તમે કોઈ વસ્તુ વાપરતા હો જેમ કે કોમ્પ્યુટરમાં કોઈ વસ્તુ પ્રિન્ટ કરી હોય અને પ્રિન્ટ ખોટી નીકળી હોય તો એને કચરામાં ફેંકો ના કે બીજે ફેંકો ઓકે વેહિકલ્સ પાપા છોટી ડિસ્ટન્સ કે લીએ લે જાતે વેહિકલ લે જાતે નહીં પાપા સાયકલ લે કે આ ચલતે ચલ કે જાતે કોઈ છોટી સી જગ્યા તક ઓકે ગુડ પાપા કો સમજાના હા ઓકે અબ મેં ક્વેશ્ચન કરું ખુશી ઓકે ખુશી આપકા માનના પર્યાવરણ કે નહીં પર્યાવરણ બચાવવું જોઈએ પર્યાવરણમાં ગ્લોબલ વોર્મિંગ સૌથી વધારે હોય છે જેને આપણે ઓછું કરવું જોઈએ ગ્લોબલ વોર્મિંગના કારણે મધપુડા નામ શેષ થઈ રહ્યા છે કેટલાક પક્ષીઓ જોવા નથી મળતા જેમ કે ચકલી ગીધ એ બધા પક્ષીઓ ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે કેટલાક કેટલીક જે જાતિઓ છે પક્ષીને લુપ્ત થઈ રહી છે આપણે વાહનોનો પણ ઉપયોગ ઘટાડવો જોઈએ ઘટાડવો એટલે કે તેનો ઉપયોગ જેમ હોય એમ બરોબર છે પણ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને સીએનજી વધારે ઉપયોગ કરવો જોઈએ સીએનજી ઓકે જૈફે સુના મેરી ફ્રેન્ડ્સ કે સબ બોલ રહે કે હા બચાના ચાહીએ અરે નહીં છોડ કે રખાયા કચરા ફેંકેશન કરે

મોબાઈલ ગુડ પણ છે અને બેડ પણ છે એકચ્યુઅલી મોબાઈલમાં કેટલીક વસ્તુઓ સારી પણ આવે છે અને ખરાબ પણ આવે છે આપણે એનો યુઝ કઈ રીતે કરીએ છીએ એના ઉપર આધાર રાખે છે કે મોબાઈલ ગુડ છે કે બેડ કેટલાક લોકો એનો ઉપયોગ સારા કામ માટે પણ કરતા હોય છે કેટલાક લોકો ખરાબ કામ માટે પણ કરતા હોય છે એનો ઉપયોગ વિચારીને કરવો જોઈએ એટલે કે મોબાઈલ ગુડ પણ છે અને બેડ પણ છે ઓકે એટલે મોબાઈલ ગુડ પણ છે ને બેડ પણ છે તમને બી એવું લાગે છે હવે આપણે વાત કરીએ ખુશી જોડે ખુશી તમને મોબાઈલથી હાનિકારક શું છે મોબાઈલ નબળી બનાવી ઘટાડવો જોઈએ પણ મારું માનવું એમ છે કે મોબાઈલ ગુટ પણ છે અને બેટ પણ ઓકે હવે આપણે વિહાન જોડે જઈએ વિહાન તમને શું લાગે છે તમે મોબાઈલનો કરો છો હા હું મોબાઈલનો વપર વધારે કરું છું પણ પણ મને મમ્મા પાપા ટોકે છે કે મોબાઈલ બંધ કર તને આગનો પ્રોબ્લેમ થશે તો હું ચાલુ જ રહું છું મોબાઈલ માં એટલે હવે તમને એવું લાગે છે કે મોબાઈલ નો ઉપયોગ ઓછો કરવો જોઈએ હવે આપણે વાત કરીએ આર્યન જોડે આર્યન તમને શું લાગે છે કે મોબાઈલ થી આંખ ને પ્રોબ્લેમ થાય છે હા મોબાઈલ થી આંખ ને પ્રોબ્લેમ થાય છે કારણ કે જે એમાંથી રે નીકળે છે એ એકલું ડેમેજ કરે આંખ ને કે એક દિવસ આપણને એકલા નંબર આવી જાય ને

મેં જ્યાદા કરતી હું મેં માન લેતી હું ક્યુકિ સ્ટડીઝ કે પર્પઝ મેં કરના ચાહીએ બટ મેં એ સબકો સજેસ્ટ કરુંગી કે જીતના હોકે ઉતના કમ કરો મોબાઈલ યુઝ ઓકે હવે આપણે વાત કરીએ માહિર જોડે માહિર તમે જ્યારે અગર રોડ પર કોઈ અગર મોબાઈલ લઈને ચલાવતો હોય તો તમે એમને ટોકશો હા હું તો ટોકું કારણ કે જ્યારે પણ રોડ પર જતા હોય અને સામે કોઈ માણસ હોય અને સીધા ટકરાય ટકરાય તો પછી એ બંનેનો ઝઘડો થાય અને ત્યારે બંને જેમ સામે ઓનોનો ટાઈમ વેસ્ટ થાય અને પાછું કરે અને ત્યારે ખબર પડે કરે અને એ લોકોની ઇજ્જત પણ જાય ઓકે સારો જવાબ અને હું એક બીજી પણ વાત કહેવા માંગુ છું કારણ કે અડધા લોકો રસ્તા વચ્ચે મોબાઈલ લઈને જોતા જોતા જતા હોય ત્યારે એ લોકોનું એક્સિડન્ટ પણ થાય અને એ માણસનું ખબર પડે કે હા એક્સિડન્ટ થાય છે અને પછી જ્યારે કોઈ પણ તો પબજી પબજી નકરું પબજી બોલ્યા રાખે કે હવે પબજી રમી છે અને એ ખાલી ચાર દિવસ ફૂલ એક મિનિટ બીજે ત્યાં જોવે જ નહીં અને નકરું પબજી રમ્યા રાખે તો પછી એ હોસ્પિટલમાં એમને દાખલ જ કરવા પડે થેન્ક યુ હા સારો જવાબ હવે આપણે વાત કરીએ યુગ જોડે યુગ તમને શું લાગે છે મોબાઈલ વાપરવો જોઈએ મોબાઈલ વાપરવો જોઈએ સાચી વાત પણ મોબાઈલ છે ને સ્ટડીઝના કામ માટે જે આપણા માટે હેલ્પફુલ હોય એ એન્ટરટેનમેન્ટ માટે વાપરવું છે પણ એની લિમિટ હોવી છે જેમ કે અડધો કલાક કલાક એનાથી વધારે નહીં નહીંકર આપણા આંખોને ડેમેજ થાય અને જે વાત કીધી કે રસ્તા પર મોબાઈલ ઇન ફોર એન્ટી એક્સિડન્ટ થાય એ ખરી વાત પર વચ્ચે હમણાં પેલી ગેમ આવી હતી પોકીમોન ગો એના લીધે ઘણા બધા જણ મરી ગયા છે એક્સિડન્ટ થઈ ગયા છે પછી ઘણા લોકો ચાલુ વેહિકલમાં છે ને ફોન પર વાત કરતા હોય એમનું ધ્યાન ન હોય ને એક્સિડન્ટ થઈ જાય છે એ ઘણા બધા કિસ્સો આપણે સાંભળ્યા હોય છે